નમસ્કાર, આજે રાજ ઇન્ડિયાનું ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે માની. આજે આપણે વાત કરીએ કે ચારધામની યાત્રા શરૂ થઈ રહી હોય તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે કે ઉત્તરાખંડ સરકાર દ્વારા ઋષિકેશથી રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા ઋષિકેશ યાત્રાધામથી રજિસ્ટ્રેશન બંધ કરાયું. યાત્રાધામ કેદારનાથ મહાદેવના કપાટ 25 એપ્રિલના રોજ ખુલે તે પહેલા જ ગુજરાતમાંથી વડોદરાનો 800 યાત્રાળુઓનો જથ્થો 24 એપ્રિલના રોજ કેદારનાથ પહોંચશે. આથી વાત કરવામાં આવે કે 2 દિવસ બાદ 25 એપ્રિલના રોજ જ્યારે કપાટ ખુલવાના હોય કેદારનાથ મહાદેવના, ત્યારે 24 એપ્રિલ એટલે કે વાત કરવામાં આવે કે કેદારનાથ મહાદેવના કપાટ ખુલે તે પહેલા ગુજરાતમાંથી વડોદરાથી 800 યાત્રાળુઓ પહેલેથી જ 24 એપ્રિલના રોજ કેદારનાથ પહોંચી જશે. તો વાત કરીએ કે ભારે બરફવર્ષાને કારણે શનિવારે હરિદ્વારથી કેદારનાથ જવા માટે નીકળેલા વડોદરાના ભક્તો ગૌરીકુંડ ખાતે અટવાયા હતા. અત્યારે ભારે વર્ષાનું ત્યાં વાતાવરણ સર્જાઈ રહ્યું હોય ત્યારે આવા વાતાવરણની વચ્ચે તે લોકો ત્યાં આઠસો યાત્રાળુઓ ત્યાં અટવાઈ ગયા હતા ગૌરીકુંડ ખાતે. વડોદરાના જે યાત્રિકો જે ભક્તો ત્યાં પહોંચ્યા હતા કેદારનાથ જવા માટે, તે વાત કરવામાં આવે કે હરિદ્વારથી કેદારનાથ જવા માટે જે યાત્રિકો નીકળ્યા હતા વડોદરાના ભક્તો, તે ગૌરીકુંડ ખાતે અટવાયા હતા કારણ કે ત્યાં બરફવર્ષાનું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે વાત કરવામાં આવે કે 38 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેવા 300 યાત્રાળુઓ હાલ રવિવારે રાત્રે 1 કલાકે કેદારનાથ જવા માટે નીકળશે. 300 પણ વધારે યાત્રિકો કે જે 38 વર્ષથી વધુની ઉંમરના છે તે જવા નીકળવાના હોય. ત્યારે વાત કરવામાં આવે કે વહેલી સવારથી જ મંદિરનો શણગાર કરવા માટે કાર્યરત થશે. વાત કરવામાં આવે કે કેદારનાથ મહાદેવ, દેવના દેવ મહાદેવનો શણગાર વહેલી સવારથી જ કરવામાં આવી દેવામાં આવશે. 25 એપ્રિલના રોજ કેદારનાથના કપાટ ખુલવાના હોય. ત્યારે ભારે બરફવર્ષાને કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા ઋષિકેશ ખાતેથી ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન હાલ પૂરતું એટલે થોડા સમય માટે બંધ કરાયું છે કારણ કે ત્યાં બરફવર્ષા થઈ રહી છે. તેના કારણે અનેક યાત્રાળુઓ પણ ત્યાં ફસાઈ રહ્યા છે. હરિદ્વારથી જે વડોદરાના યાત્રિકો, 800થી પણ વધારે યાત્રિકો જવા માટે નીકળ્યા હતા કેદારનાથ, તે ગૌરીકુંડ ખાતે અટવાઈ ગયા હતા. અને આ સ્થિતિને જોતા ઉત્તરાખંડ સરકાર દ્વારા હાલ પૂરતું ઋષિકેશથી રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે કે મહાદેવને વહેલી સવારથી જ કપાટ ખુલશે, તુરંત જ શણગાર કરવામાં આવશે. 5 કિલો ગલગોટાના ફૂલો દ્વારા શણગાર કરવામાં આવશે. મંદિરના કપાટ ખુલતા જ શણગારના દર્શન ભક્તો કરી શકશે.